नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपनो हार्दिक स्वागत छे। सौ प्रथम जोईशुं आजना मुख्य समाचारो। नर्मदा मैया ब्रिज नो बाकी बचेल भाग जोड़वा माटे लोखंडनो स्पान भरूच आवी पहोंच्यो। टूंक ज समय में ब्रिज नुं काम पूर्ण थशे। धारासभ्य दुष्यंत पटेले लीधी मुलाकात। भरूच जिल्ला में मेघमहेर थी सर्वत्र खुशहाली वातावरण में ठंडक प्रसरता जिल्लावासीओए हाशकारो अनुभव्यो। भरूचना गोल्डन ब्रिजनी समांतर बनी रहेल नर्मदा मैया ब्रिज ने लई मोटा समाचार। भरूचना कसक गरनाळाने ब्रिजनी कामगीरी माटे बंद रखाशे। 15 दिवस सुधी रात्रिना 10 थी सवारे 6 वाग्या सुधी कसक गरनाळू बंद राखशे। तंत्र द्वारा जाहेरनामुं बहार पड़ायुं। भरूच नर्मदा नदी उपर गोल्डन ब्रिज ने समांतर बनावायेल नर्मदा मैया ब्रिज माटेनो लोखंडनो स्पान आजे भरूच खाते लावी देवामां आव्यो हतो। हवे आ ब्रिज टूंक ज समयमां निर्माण पामी जशे। भरूच अंकलेश्वर ने जोड़ता गोल्डन ब्रिज ने समांतर नर्मदा नदी उपर नर्मदा मैया ब्रिज निर्माणाधीन छे। आ ब्रिजनु काम 95% जेटलू पूर्ण थई गयु छे अने आ ब्रिज उद्घाटननी राह जोई रह्यो छे। आ ब्रिज पर भरूच तरफ उतरवा माटेनो स्पान बाकी हतो, जे स्पान आजे भरूच खाते आवी पहोंच्यो छे। भरूचना धारासभ्य દુષ્યંત પટેલે આજે સ્થળે મુલાકાત લીધી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી। નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ થાય અને તે બ્રિજ ખુલ્લો મુકાય એ માટે ભરૂચ અંકલેશ્વરની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે। ત્યારે આ બ્રિજ પૂર્ણ થાય તો લોકોને હાલાકીમાંથી મુક્તિ મળી શકશે। કે લોખંડનો સ્પાન હજુ આવવાનો બાકી હતો અને ગઈકાલે જ્યારે લોખંડનો સ્પાન અહીંયા આવી ગયો છે અને જે કામગીરી બાકી છે એ ચેનલના માધ્યમથી आप जोई शको छो। एटला माटे हजू ब्रिजन 10% जे काम कही शकाय, जे लैंडिंग पोर्शन छे अंकलेश्वर थी भरूच तरफ नो जे लैंडिंग पोर्शन छे एनो स्पान 15-20 दिवस में पूरू थशे। एटले आना परथी फलत थाय छे के कांग्रेसना मित्रों खाली पब्लिसिटी नाटक करवा माटेना जे एमने स्टंट कर्या हता ए प्रजा एमने बहु सारी रीते ओळखे छे। अने आ एटला माटे ज के आ स्पाननुं काम थया बाद तरत ज आ ब्रिज खुल्लो मूकवामां आवशे। भरूच जिल्લામાં આજે સવારથી મેઘમહેર થતા સર્વત્ર ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ જિલ્લામાં વિધિવત ચોમાસાના મંડાળ થઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજા સતત હાજરી પુરાવી રહ્યા છે, ત્યારે વરસાદથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનની લહેરકી જોવા મળી રહી છે, તો થોડા થોડા સમયના અંતરે વરસાદ વરસી રહ્યો હતો। ભરૂચ શહેરમાં સતત 1/2 કલાક સુધી ધીમી ધારે મેઘરાજા વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી। નગરજનોએ પણ મોસમના પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો। કેટલાકે તેમાં પલળવાની મજા માણી હતી, તો સ્વાદપ્રિય જનતાએ મોસમને અનુરૂપ ગરમ ગરમ વાનગીઓની લિજ્જત માણી હતી। જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ભરૂચ 5 મિલીમીટર, અંકલેશ્વર 12 મિલીમીટર, આમોદ 23 મિલીમીટર, હાંસોટ 22 મિલીમીટર, જંબુસર 12 મિલીમીટર, નેત્રંગ 66 મિલીમીટર, વાગરા 11 મિલીમીટર, વાલિયા 10 મિલીમીટર, ઝઘડિયા 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજની કામગીરીને પગલે કસક ગરનાળું 15 દિવસ સુધી રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી બંધ રહેશે। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવશે। આજરોજ તેનો સ્પાન પણ આવી ગયો છે, જેથી આ કામગીરી હાથ ધરવાની હોય કસક ગરનાળાને બ્રિજની કામગીરી માટે બંધ રાખવામાં આવશે। આગામી 15 દિવસ સુધી કસક ગરનાળું રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી બંધ રહેશે અને ત્યાંથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે। આ સમય દરમિયાન વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે ભોલાવ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અંકલેશ્વર ગળખોલ પાટિયા પાસે બનાવાયેલ નવા બ્રિજની શોભા વધારવા માટે લાઇટો લગાવવામાં આવી હતી, જેને લોકોએ માણી હતી। અંકલેશ્વર શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8ને જોડતા સુરવાડી ફાટક નજીક નિર્માણ પામેલ નવા ફ્લાયઓવરનું લોકાર્પણ ગુરુવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ બ્રિજ ઉપર રંગબેરંગી લાઇટો મૂકવામાં આવી હતી। રાત્રિના સમયે આ લાઇટોએ આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ આ બ્રિજ ઉપર ચાલતા જઈ રોશનીની મજા માણી હતી। નવા બ્રિજ પર ચાલવાનો આનંદ પણ લોકોને આહલાદક લાગ્યો હતો, તો નવા બ્રિજ ઉપર પશુઓ પણ વિચરણ કરવાનું ચૂક્યા ન હતા। સ્થાનિક ગોપાલકો પશુઓને લઈ નવા બ્રિજનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોએ પણ મુશ્કેલી વેઠવી પડી હતી। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે તુલસીરથનું આયોજન કરવામાં આવ્યું હતું।
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે એ માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તુલસી પ્રોજેક્ટ અંતર્ગત ડોર ટુ ડોર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સોમવારથી જીઆઈડીસીની વિવિધ વસાહતો અને સોસાયટીમાં તુલસી રથનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્થાનિકોને ડોર ટુ ડોર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તુલસી રથમાં એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તુલસી રથનું આયોજન કરેલું છે અને અમે ડોર ટુ ડોર તુલસીનું વિતરણ કરવાનું આયોજન કરેલું છે। અમે લગભગ સોમવારથી આ વિતરણ ચાલુ કરેલું છે અને અત્યાર સુધીમાં 17,000 છોડનું વિતરણ થઈ ગયું છે ને હજુ 2-3 દિવસમાં લગભગ બીજા 3,000-4,000-5,000 છોડનું વિતરણ થશે એવી અમારી આશા છે। ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમીના આધારે અંદરડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર જ્યોતિબેન ઉપેન્દ્રભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ બોટલ કબજે કરી હતી અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। તો આવી જ રીતે ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા ગામના ભંડારીની ચાલમાં રહેતા બુટલેગર રાકેશ હરેશભાઈ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 76 નંગ બોટલ કબજે કરી હતી અને બુટલેગરને ઝડપી પાડી હતી, જ્યારે નવાગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે બંને સ્થળે મળીને કુલ 13,000થી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ઓએનજીસી ક્લબ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના મહામારી વચ્ચે બ્લડની અછત ન સર્જાય એ માટે ઓએનજીસી એસેટ ઓલ ઇન્ડિયા SCST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન અને કુમારબાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી ઓએનજીસી ક્લબ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જે કેમ્પમાં અધિકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ કેમ્પમાં 140થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સેફ્ટી કિટ સહિત થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, બેગ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં ઈડી એસેટ મેનેજર પ્રજ્ઞેશ રાવલ, CGM એસ ભટ્ટાચાર્ય અને રિજિયોનલ વાઇસ પ્રેસિડેન્ટ રોહિતકુમાર એમ પટેલ સહિત કર્મચારીઓ અને બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બધા જ અધિકારીઓનો હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ લોહીનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણાને ખબર છે કે એવા સમયે જ્યારે આપણે કોઈને જરૂરતમંદોને મદદ કરી શકીએ અને આ કોરોનાની પરિસ્થિતિ અને મહામારીમાં જ્યારે પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હતું એવા સમયે ઘણા લોકોને લોહી અને પ્લાઝમાની જરૂર હતી અને એ વિચારધારા સાથે અમે અમારી ઓએનજીસી સંમત થઈને આજે એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં અમારે અંકલેશ્વરની રોહિત ચેરિટેબલ ટ્રસ્ટ એમના સદસ્યોએ પણ રક્તદાન કર્યું છે અને ખૂબ જ સારી માત્રામાં ઘણા ડોનરો છે જેમણે 50થી પણ વધુ વાર રક્તદાન કર્યું છે। એશિયન પેઇન્ટ કંપની અને હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયા કંપની દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે। કોરોના મહામારી વચ્ચે એશિયન પેઇન્ટ કંપની અને હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયા કંપની આગળ આવી છે। બંને કંપનીઓએ CSR ફંડમાંથી 15 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરૂચ સિવિલને અર્પણ કરવામાં આવ્યા હતા। આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓએ અને સિવિલ હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી। આજે ભરૂચ કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લાની ડેઝિગ્નેટેડ એમ પેનલ્ડ કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની NOC મેળવવા અંગેની બેઠકમાં સમાહર્તાએ જે હોસ્પિટલોને નોટિસોનો પ્રત્યુત્તર નથી આપતી એવી હોસ્પિટલોને કડક કાર્યવાહી કરીને સીલ કરવાની કામગીરી હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું। કલેક્ટરશ્રીએ ઉપસ્થિતોને આકસ્મિક બનાવના સમયે હોસ્પિટલમાં દર્દીઓ માટે સંકટ સમયની એક્ઝિટ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સર્વે અધિકારીઓને નિરીક્ષણની કામગીરીની ઝીણવટભરી તપાસ કરવા માટેનું ઉમેર્યું હતું। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી JD પટેલ, પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિ, સુરત ખાતેના પ્રાદેશિક ફાયર અધિકારી શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અધિક્ષક ઇજનેર શ્રી, DGVCL ભરૂચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવું જરૂરી છે કે ભરૂચ જિલ્લામાં 50થી વધુ કોવિડ હોસ્પિટલો આવેલી છે, જેની ફાયર સેફ્ટીની NOC નિરીક્ષણની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ અંતર્ગત ફાયર સેફ્ટી અંગે 30થી વધુ હોસ્પિટલો ફાયર NOC અંગે નોટિસ આપવામાં આવી છે।
कलेक्टर डॉक्टर एम डी मोडियाना अध्यक्षस्थाने वागरा तालुकाना जागेश्वर गामना दरिया किनारे થતું જમીનનું ધોવાણ અટકાવવા અંગેની બેઠક યોજાઈ હતી। જાગેશ્વર ગામ દરિયા કિનારે હોય તેની જમીનનું ધોવાણ અટકાવવા તેમજ ખાસ કરીને ચોમાસામાં વધુ પાણી આવવાથી તેના મોજાના કારણે જમીનનું ધોવાણ થવા જેવી સમસ્યા થાય છે। આ કાયમી સમસ્યા છે જેનો ઉકેલ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું કે દરિયા કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા માટે સંબંધિત અધિકારીશ્રીને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરાવવા જણાવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત જાગેશ્વરના ગ્રામજનો સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન આપી ગામના જમીન ધોવાણની સમસ્યાના ઉકેલ કરવાની ખાતરી આપી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જેડી પટેલ, પ્રાંત અધિકારી એનઆર પ્રજાપતિ, મધ્યસ્થ સિંચાઈ વિભાગના અધિકારીશ્રી, જાગેશ્વર ગામના સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ 6 સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જાડેશ્વર વિસ્તારમાં આવેલ હોટેલ ગ્રીનરી ખાતે ભરૂચ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ એસોસિએશનના 6 સભ્યો ગજેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ રણા, જનેશ જોશી અને પ્રજ્ઞેશ પરમાર, ભાસ્કર મહેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। અહીંયા ભેગા કરી અને ભરૂચ ફોટો વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા આ તમામ લોકોને આવનારા દિવસમાં અમે તેમની સાથે છે, આવનારા દિવસમાં તેમને કંઈ પણ કામ પડે તે એ કામ કરવા માટે અમે તત્પર છે અને એ કામ કરીને અને એમની સાથે છે એવો અહેસાસ કરવા માટે અને તમામ 6 અમારા ફોટોગ્રાફરને હૃદયથી ભાવથી અહીંયા અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે। ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ યોગા ડેની ઉજવણી કરાશે। તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારે 9 થી 10 વાગ્યા સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। આ યોગ દિવસના કાર્યક્રમ નિમિત્તે ભારતભરમાં 800થી વધુ હેડ પોસ્ટ ઓફિસો ખાતે ફિલાટેલિક યોગાના સિમ્બોલિક કેન્સલેશન સ્ટેમ્પ લગાવી આપવામાં આવશે। ફિલાટેલિક વિભાગ ચાલે છે, એની અંદર ફિલાટેલિક વિભાગની અંદર ઓલ ઇન્ડિયા લેવલે અમારે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા 810 સ્થાનો પર એક યોગા ડે દિવસનું કેન્સલેશન ઓફ સ્ટેમ્પ, જે અમારી ટપાલ આવતી હોય એની ઉપર અમે સ્ટેમ્પ મારીશું। આ રીતે પણ અમે એક સાથે સાથે યોગા દિવસની ઉજવણી કરવા તલપાપડ થઈ રહ્યા છીએ। જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના આદ્ય સ્થાપક પદ્મસિંહ નાના ચુડાસમાની જન્મજયંતિ નિમિત્તે જાડેશ્વર ખાતે વૃક્ષારોપણ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ભોજન કરાવવામાં આવ્યું। ગુરુવાર તારીખ 17 જૂનના રોજ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ભરૂચ ગ્રુપ દ્વારા સવારે 10 કલાકે ડૉક્ટર વ્યાસ હોસ્પિટલના સૌજન્યથી જાડેશ્વર પ્રાથમિક કુમારશાળાના કમ્પાઉન્ડમાં જંગલ ખાતાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ પટેલ, આચાર્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, સીઆરસી વિરેન્દ્રભાઈ અને સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા। બપોરે 12 કલાકે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું। બંને કાર્યક્રમમાં પ્રમુખ જગદીશ ભાવસાર, ફેડરેશન પૂર્વ પ્રમુખ અશોક બારોટ, ડાયરેક્ટર અરવિંદ પંચાલ, નરેન્દ્રભાઈ વ્યાસ તેમજ જાયન્ટ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ સી ડિવિઝન પોલીસે નવાતવરા ગામના લીમડી ચોકમાંથી જુગાર રમતા 2 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચના નવાતવરા ગામના લીમડી ચોકમાં રહેતો રાજુ બિજલભાઈ વસાવા મોટા પાયે જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2000 અને એક ફોન મળી કુલ 5000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે મુખ્ય સૂત્રધાર રાજુ વસાવા અને મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો। ભરૂચના ટંકારિયા ગામમાં બંધ પડેલ ટેલિફોન એક્સચેન્જની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી એસી અને બેટરી સહિતનો સામાન મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચના ટંકારિયા ગામમાં બંધ પડેલ ટેલિફોન એક્સચેન્જની ઓફિસ આવેલી છે, જે ઓફિસ ગત તારીખ 6 મેના રોજથી બંધ હાલતમાં છે, જે ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ 2 એસી બેટરી અને સહિતનો સામાન મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે। વીજ ગ્રાહકો જોગ અગત્યની સૂચના। શનિવાર તારીખ 19 જૂનના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 22 કેવી મક્તમપુર ફીડર પર આવતા તમામ વિસ્તારોમાં સમય સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી।
समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। नर्मदा मैया ब्रिज नो बाकी बचेल भाग जोड़वा माटे लोखंडनो स्पान भरूच आवी पहोंच्यो। टूंक ज समयमां ब्रिज नुं काम पूर्ण थशे। धारासभ्य દુષ્યંત પટેલે લીધી મુલાકાત। ભરૂચ જિલ્લામાં મેઘમહેરથી સર્વત્ર ખુશાલી। વાતાવરણમાં ઠંડક પ્રસરતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજને લઈ મોટા સમાચાર। ભરૂચના કસક ગરનાળાને બ્રિજની કામગીરી માટે બંધ રખાશે। 15 દિવસ સુધી રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી કસક ગરનાળું બંધ રાખશે। તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।